મિત્ર પેપર 501 ગ્રુપ થિયરી એમાં આપણે યુનિટ 3 લઈ છે સાયક્લિક ગ્રુપ્સ. સાયક્લિક ગ્રુપ્સની તમામ થિયરી આપણે પૂરી કરી છે અને એક્ઝામ્પલ્સ જોઈ છે. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે એની ઇન્ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હેઝ એક્ઝેક્ટલી ટુ જનરેટર્સ. કોઈ પણ ઇન્ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હોય તો એના એક્ઝેક્ટ બરાબર બે જનરેટર હોય એ આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ જોઈ ગયા. આજે વધુ એક્ઝામ્પલ્સ જોઈશું સાયક્લિક ગ્રુપ્સ ઉપરના. ઇફ જી નોટ ઇક્વલ ટુ સિંગલટન સેટ ઈ ઇઝ અ સાયક્લિક ગ્રુપ વિથ ઓનલી વન જનરેટર ધેન શો દેટ ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ ટુ. તો જી એ માત્ર સિંગલટન સેટ ઈ નો હોય સાયક્લિક ગ્રુપ છે વિથ ઓનલી વન જનરેટર અને એકમાત્ર જનરેટર હોય તો ધેન શો દેટ ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ ટુ થાય. તો લેટ જી નોટ ઇક્વલ ટુ સિંગલટન સેટ ઈ ઇઝ અ સાયક્લિક ગ્રુપ હેવિંગ ઓનલી અ વન જનરેટર. ધારો કે જી એમાં આઇડેન્ટિટી એલિમેન્ટ ઈ સિવાયનો પણ એલિમેન્ટ્સ હશે અને એ સાયક્લિક ગ્રુપ ને માત્ર એક જ જનરેટર છે તો આપણે પ્રૂવ કરશું કે ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ ટુ થાય. તો આપણે જોઈ ગયા કે ઇન્ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હેઝ એક્ઝેક્ટલી ટુ જનરેટર્સ. ઇન્ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હોય તો એને બરાબર બે જનરેટર હોય છે, બે થી ઓછા નહીં, બે થી વધારે નહીં. પણ અહીંયા તો જી હેઝ ઓનલી વન જનરેટર્સ છે તો એનો અર્થ એવો થયો કે આ ગ્રુપ જી એ ઇન્ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હોઈ શકે નહીં. તો જી કેન નોટ બી એન ઇન્ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ. તો એનો અર્થ શું થયો? ધેટ ઇઝ જી ઇઝ એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ. સાયક્લિક ગ્રુપ છે, ઇન્ફાઇનાઇટ ન હોઈ શકે તો એ ફાઇનાઇટ જ છે. ધેરફોર જી ઇઝ એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ. તો લેટ ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ એન છે અને જી ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એ જી ફાઇનાઇટ ગ્રુપ છે એટલે એનો ઓર્ડર આપણે એન લેશું ફોર સમ પોઝિટિવ ઇન્ટીજર એન માટે. અને સાયક્લિક ગ્રુપ છે તો એનો જનરેટર એ લઈએ આપણે તો જી ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એ હશે. તો એને એક પ્રૂફ આ મુજબ બે રીતે આપણે એની સાબિતી આપી શકશું. એક સાબિતી મુજબ આપણે આ મુજબ કહેશું કે ઇફ એ એન્ડ એ ઇન્વર્સ આર જનરેટર્સ ઓફ જી ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એ. આપણે જાણીએ છીએ કે એ જીનો જનરેટર હોય તો એનો ઇન્વર્સ એલિમેન્ટ એ ઇન્વર્સ એ પણ આ સાયક્લિક ગ્રુપ જીનો જનરેટર હોય જ. હવે અહીંયા જી ને માત્ર એક જ જનરેટર છે, જી હેઝ ઓનલી વન જનરેટર. તો એનો અર્થ શું થયો કે આ બંને ઇક્વલ જ હોવા જોઈએ. એ ઇક્વલ ટુ એ ઇન્વર્સ એ વડે રાઇટ હેન્ડ સાઈડ મલ્ટિપ્લિકેશન લઈએ તો એ ડોટ એ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ડોટ એ. એનો અર્થ એવો થયો કે એ સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇન્વર્સ એ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ ઈ થાય. તો એ સ્ક્વેર ઇક્વલ ટુ ઈ થાય છે તો ધેરફોર ઓર્ડર ઓફ એ બરાબર ટુ થશે. તો ઓર્ડર ઓફ એ બરાબર વન તો નથી, જો વન જ હોય તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ જ થઈ જાય તો જી ઇક્વલ ટુ સિંગલટન સેટ ઈ થઈ જાય. પણ જી નોટ ઇક્વલ ટુ સિંગલટન સેટ ઈ છે ધેરફોર ઓર્ડર ઓફ એ બરાબર ટુ જશે. અને આપણે એ પણ જોઈ ગયા કે સાયક્લિક ગ્રુપમાં ગ્રુપ અને એના જનરેટર બંનેનો ઓર્ડર સેમ હોય તો આ જનરેટર એલિમેન્ટ એનો ઓર્ડર બે છે તો સાયક્લિક ગ્રુપ જીનો ઓર્ડર પણ બે થશે. તો આમ આપણે પ્રૂવ કર્યું કે ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ ટુ થાય. તો જીને માત્ર એક જ જનરેટર હોય જી નોટ ઇક્વલ ટુ સિંગલટન સેટ ઈ તો ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ ટુ થાય.
હિસાબે તે આપણે આ મુજબ પણ કહી શકશો. તો અહીંયાથી એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ છે ઓફ ઓર્ડર n, આપણે જોઈ ગયા ઉપર મુજબ. તો આપણે જાણીએ છીએ કે g એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હોય ઓફ ઓર્ડર n, તો ધેન g હેઝ 5 n જનરેટર્સ. આગળ થિયરમ જોઈ ગયા છે, g એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હોય ઓફ ઓર્ડર n, તો ધેન g હેઝ 5 n જનરેટર્સ. તો અહીંયા g ને માત્ર એક જ જનરેટર છે, તો એનો અર્થ શું થયો કે 5 n ઇક્વલ ટુ 1 છે. 5 n બરાબર 1 ક્યારે થાય? અહીંયા 5 એ યુલર્સનું 5 ફંક્શન છે, અને ડેફિનેશન મુજબ એક તો 5 ઇક્વલ ટુ 1 થાય. 5 ઇક્વલ ટુ 1, તો n ઇક્વલ ટુ 1 એક શક્ય છે. બીજું 5 ઇક્વલ ટુ ઓલ્સો 1, કારણ આ યુલર્સ 5 ફંક્શન અને ડેફિનેશન મુજબ 5 કેવી રીતે મળશે? તો 2 કરતા નાના હોય અને 2 સાથે રિલેટિવલી પ્રાઇમ હોય, તો 2 કરતા નાના પોઝિટિવ ઇન્ટીજરમાં કયું આવે? 1 એક જ આવે, 2 થી નાના હોય એવા પોઝિટિવ ઇન્ટીજર્સમાં 1 એક જ, 1 એ 2 સાથે રિલેટિવલી પ્રાઇમ છે, તો આવો ઇન્ટીજર 1 એક જ મળે. તો કેટલા ઇન્ટીજર્સ મળે છે? 1 જ, એક જ મળે છે. તો ધેરફોર 5 ઇક્વલ ટુ ઓલસો 1 થાય. તો આ 5n બરાબર 1 થતો હોય એવા ઇન્ટીજર્સ એક તો 1 હોય, અને બીજું n ઇક્વલ ટુ 2 માટે પણ 5 ઇક્વલ ટુ 1 થાય છે. તો અહીંયા n ની વેલ્યુ n 1 હોય શકે અથવા તો 2 હોય શકે. તો જો ઇફ n ઇક્વલ ટુ 1 હોય, તો g નો ઓર્ડર n છે, તો g માં એક માત્ર એલિમેન્ટ હોય, અને તો આ એલિમેન્ટ આઈડેન્ટિટી એલિમેન્ટ એ જ હોય. પણ અહીંયા તો આપણને શું આપેલું છે કે g નોટ ઇક્વલ ટુ સિંગલટન સેટ ઇ, અને ધેરફોર n ઇક્વલ ટુ 1 એ શક્ય નથી. તો બાકીની આ જ શક્યતા રહી કે તો ધેરફોર n ઇક્વલ ટુ 2 જ હોવા જોઈએ. n એટલે ઓર્ડર ઓફ g છે, બરાબર 2 છે. So, thus G not equal to singleton set E be a cyclic group has only one generator, then order of G equal to 2. This example, Joshua. Let G be a cyclic group of order N, G be a finite cyclic group of order N, then so that for each positive divisor m of n, the equation access to m equal to e has exactly m solutions in G. So G is a finite cyclic group of order n. So we have to prove that direct positive divisor m of n mate, the equation access to m equal to e has exactly m solutions in G. તો અહીંયા G એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ છે, સાયક્લિક ગ્રુપ. તો ત્યારપર G ઇક્વલ ટુ આ મુજબ લેશું આપણે એંગલ બ્રેકેટ એ, બી એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ ઓફ ઓર્ડર n છે. તો જાણવે છે કે G અને એના જનરેટર એલિમેન્ટ એ બંનેનો ઓર્ડર સેમ જ હોય, ઇક્વલ ટુ n થશે. હવે આપણે પ્રૂવ કરવું છે કે n ના દરેક પોઝિટિવ ડિવાઈસર m માટે આ ઇક્વેશન એક્સેસ ટુ m ઇક્વલ ટુ e એને એક્ઝેક્ટલી બરાબર m જ સોલ્યુશન છે ઇન જે. તો ફોર ઈચ પોઝિટિવ ડિવાઈસર m ઓફ n, દરેક પોઝિટિવ ડિવાઈસર m ઓફ n માટે m belongs to Dn, કારણ Dn એ આપણે કયો સેટ લીધો છે? સેટ ઓફ ઓલ પોઝિટિવ ડિવાઈસર્સ ઓફ m, પોઝિટિવ ડિવાઈસર્સ ઓફ n. તો આ m એ n નો પોઝિટિવ ડિવાઈસર છે, એનો અર્થ શું થયો કે m belongs to Dn છે.
આપણે એ પણ થિયરમ જોઈ ગયા કે દરેક એમ બિલોંગ ટુ ડીએન માટે એંગલ બ્રેકેટ એ રેસ ટુ એન બાય એમ ઇઝ અ સાયક્લિક સબગ્રુપ ઓફ ઓર્ડર એમ, સાયક્લિક સબગ્રુપ ઓફ જી ઓફ ઓર્ડર એમ. અને આપણે એચ કહી દેશું, તો આઈ એમ બિલોંગ્સ ટુ ડીએન માટે એચ બરાબર એંગલ બ્રેકેટ એ રેસ ટુ એન બાય એમ એ જીનો સાયક્લિક સબગ્રુપ થશે અને એનો ઓર્ડર એમ થાય. તો ધેટ ઇઝ ઓર્ડર ઓફ એચ બરાબર એમ થશે. તો લેટ એની બી બિલોંગ્સ ટુ એચ એન્ડ એચ ઇઝ એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ. તો ભાઈ લાંગરાજ કોરોલરી ટુ આપણે જોઈ ગયા, લાંગરાજ કોરોલરી ટુમાં જી એ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ હોય. If this finite cyclic group then for A belongs to G, A raised to order of G equal to eta. After Lagrange's theorem and a corollary much we get corollary number 2. પાંચ કોરોલરી હતી લાંગરાજ થિયરમની, એમાં આપણે કોરોલરી નંબર 2માં આપણે આ જોઈ ગયા છે કે કોઈ પણ એ બિલોંગ ટુ જી માટે એ રેસ્ટ ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ એ થાય. તો અહીંયા બી બિલોંગ ટુ એચ માટે આપણે કહી શકશું બી રેસ્ટ ઓર્ડર ઓફ એચ ઇક્વલ ટુ એ થાય, કારણ કે એચ એ ફાઇનલ સાયક્લિક ગ્રુપ છે. તો ફોર બી બિલોંગ્સ ટુ એચ માટે બી રેસ ટુ ઓર્ડર ઓફ એચ ઇક્વલ ટુ એ થશે. ઓર્ડર ઓફ એચ કેટલો છે? ઓર્ડર ઓફ એચ ઇક્વલ ટુ એમ છે, અહીંયા જોઈ ગયા. તો બી રેસ ટુ એમ ઇક્વલ ટુ એ થશે. તો આમ બી એ એચ નો કોઈ પણ એલિમેન્ટ લીધો હતો, તો એનો શું થયો કે બી રેસ ટુ એમ ઇક્વલ ટુ ઇ ફોર એવરી બી બિલોંગ્સ ટુ એચ માટે. અને એચમાં કેટલા એલિમેન્ટ છે? એમ એલિમેન્ટ છે. તો એચના દરેક એલિમેન્ટ બી માટે બી રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ થાય છે. એનો અર્થ શું થયો કે એચનો દરેક એલિમેન્ટ એ આ ઇક્વેશન એક્સ રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ એનું એક સોલ્યુશન છે. આ ઇક્વેશન એક્સ રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ ને સેટિસ્ફાય કરે છે ફોર એવરી બી બિલોંગ ટુ એચ. તો ધેરફોર every b belongs to h are m solutions of equation x is to m equal to e થશે. તો h ના દરેક એલિમેન્ટ b એ આ ઇક્વેશન x is to m equal to e ને સેટિસ્ફાય કરે છે, and therefore h નો દરેક એલિમેન્ટ b એ ઇક્વેશન x is to m equal to e નો સોલ્યુશન થશે. તો આમ આપણે પ્રૂવ કર્યું કે એક્સ ઇઝ ટુ એમ ઇક્વલ ટુ ઈ જે ઇક્વેશન છે એને એમ સોલ્યુશન્સ છે. બધા ક્યાં સોલ્યુશન છે? બી બિલોંગ્સ ટુ એચ છે અને એચ સબસેટ ઓફ જી છે. બી બિલોંગ્સ ટુ એચ અને એચ સબસેટ ઓફ જી છે. તો આ દરેક બી બિલોંગ્સ ટુ જી થશે. ફોર એવરી બી બિલોંગ્સ ટુ એચ માટે બી બિલોંગ્સ ટુ જી થાય. તો એક્સ ઇઝ ટુ એમ ઇક્વલ ટુ ઈ એને આપણે પ્રૂવ કર્યું કે જીમાં એમ સોલ્યુશન્સ છે. એચના દરેક એલિમેન્ટ એમ એ આ ઇક્વેશન એક્સ ઇઝ ટુ એમ ઇક્વલ ટુ ઈ નું સોલ્યુશન છે. તો આ એચના એલિમેન્ટ માટે એ બધા એલિમેન્ટ જીમાં હશે જ. તો એનો અર્થ એવો થયો કે એક્સ ઇઝ ટુ એમ ઇક્વલ ટુ ઈ ને જીમાં એમ સોલ્યુશન છે. આપણે પ્રૂવ કરવું છે કે એક્ઝેક્ટલી એમ સોલ્યુશન્સ છે. એમ સોલ્યુશન્સ તો મળે છે આપણને, પણ એમ કરતા વધારે સોલ્યુશન નથી, એ પણ આપણે પ્રૂવ કરવું છે કે એના આટલા જ આ એમ જ સોલ્યુશન છે. ક્યાં એમ સોલ્યુશન છે? કે એચના એલિમેન્ટ બી એ જ બધા આ એક્સ ઇઝ ટુ એમ ઇક્વલ ટુ ઈના સોલ્યુશન છે, બીજા કોઈ સોલ્યુશન નથી, એ પણ આપણે પ્રૂવ કરવું પડશે.
तो ये प्रूव करवा लेट यानी c बिलोंग्स टू j p f सॉल्यूशन ऑफ इक्वेशन x टू m इक्वल टू e. तो बिकॉज़ वी हैव टू शो दैट because we have to show that x to m equal to e has exactly m solutions. આપણે આ પ્રૂવ કરવું છે કે આ ઇક્વેશન x to m equal to e અને exactly m solutions છે, બરાબર m solutions છે, m કરતા વધારે પણ નથી, m solutions છે. તો આપણે પ્રૂવ કરી દેજો કે h ના દરેક એલિમેન્ટ એ આ ઇક્વેશન ના સોલ્યુશન છે, પણ એમ કરતા વધારે પણ સોલ્યુશન નથી, એ પણ આપણે પ્રૂવ કરવું છે. તો એ પ્રૂવ કરવા માટે સીનો કોઈ પણ એલિમેન્ટ સી લીધો આપણે, કે જે આ ધારો કે આ ઇક્વેશન એક્સેસ ટુ એમ ઇક્વલ ટુ ઈનું સોલ્યુશન છે. આ ઇક્વેશન એક્સેસ ટુ એમ ઇક્વલ ટુ ઈનું સોલ્યુશન છે સી. તો આ સી એ આ ઇક્વેશનને સેટિસ્ફાય કરે, તો ધેરફોર સી રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ થશે. અને સી બિલોંગ ટુ જી છે, જી નો એલિમેન્ટ, જી બરાબર એંગલ બ્રેકેટ એ છે, એંગલ બ્રેકેટ એ બરાબર સેટ એ રેસ ટુ એન એન્ડ બિલોંગ ટુ ઝેડ, એ આપણે જાણવું છે. તો આ એલિમેન્ટ સી એ આવા ફોર્મમાં હશે, એ રેસ ટુ એન એન્ડ બિલોંગ ટુ ઝેડ. તો ધારો કે સી ઇક્વલ ટુ એ રેસ ટુ એસ છે ફોર સમ એસ બિલોંગ ટુ ઝેડ માટે, કોઈ કિંમતી ઝેડ એસ માટે સી એ આવા ફોર્મમાં હશે એ રેસ ટુ એસ. હવે સી રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ છે, તો અને સી બરાબર એ રેસ ટુ એસ છે, તો આ મુજબ મળશે. ત્યારફોર એ રેસ ટુ એસ રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ થશે, રેસ ટુ સી બરાબર એ રેસ ટુ એસ રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ છે. તો એ રેસ ટુ એસ એમ ઇક્વલ ટુ એ થશે. તો એનો અર્થ શું થયો કે ઓર્ડર ઓફ એ ડિવાઇડ્સ એસ એમ, ઓર્ડર ઓફ એ એસ એમ ને નિશેષ ભાગે, ઓર્ડર ઓફ એ બરાબર એન છે, કારણ જી અને સાયક્લિક ગ્રુપ જી અને એનો જનરેટર એ પણ એનો ઓર્ડર સેમ હોય, જીનો ઓર્ડર એન છે, તો એનો ઓર્ડર પણ એન ઉપર જોઈ ગયા આપણે. તો એન ડિવાઇડ્સ એસ એમ થશે, એન એસ એમ નો ડિવાઇઝર હોય એટલે કે ફેક્ટર હોય. તો આ એસ એમ એ આવા ફોર્મમાં છે, એન ઇન્ટુ કોઈક એનો મલ્ટીપલ ક્યુ લઈ લે ફોર સમ ઇન્ટીજર ક્યુ માટે. તો એસ એમ ઇક્વલ ટુ એન ક્યુ થશે. તો એના ઉપરથી એસ બરાબર આપણને આ મુજબ મળશે એન ક્યુ અપોન એમ, એસ બરાબર એન ક્યુ અપોન એમ છે. તો સી બરાબર એ રેસ ટુ એસ, સી ઇક્વલ ટુ એ રેસ ટુ એસ છે. તો સી ઇક્વલ ટુ એ રેસ ટુ એસ, એમાં એસ ની આ વેલ્યુ એન ક્યુ અપોન એમ મૂકી દેશું, તો સી ઇક્વલ ટુ થશે એ રેસ ટુ એન ક્યુ અપોન એમ. તો એને આપણે આ મુજબ લખી શકશું કે ઇક્વલ ટુ એ રેસ ટુ n by m raised to q, a raised to n q by m, and I am to black here guys, a raised to n by m raised to q. So a raised to n by m ni integer kacha, so therefore a element belongs to angle bracket a raised to n by m guys, and equal to a subgroup h, angle bracket a raised to n by m barabar h. તો શું મળે છે કે એલિમેન્ટ સી એ બિલોંગ્સ ટુ એચ થાય છે, સી બિલોંગ્સ ટુ એચ. તો આમ જી નો કોઈ એલિમેન્ટ સી એ ઇક્વેશન એક્સેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ નું સોલ્યુશન છે એવું લીધું, તો એ સોલ્યુશન સી બિલોંગ્સ ટુ એચ જ થાય છે. એટલે કે આ સી એ તો એચ નો જ એલિમેન્ટ હોઈ શકે, એનો અર્થ એમ કે એચ ના એલિમેન્ટ સિવાય બીજા કોઈ સોલ્યુશન્સ નથી ઇક્વેશન એક્સેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ ને. તો સી એ જી નો કોઈ પણ એલિમેન્ટ લીધો હતો કે જે આ ઇક્વેશન એક્સેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ નું સોલ્યુશન હોય, તો આપણે પ્રૂવ કર્યું કે સી બિલોંગ્સ ટુ એચ જ છે.
તો એનો અર્થ શું થયો કે એચના એલિમેન્ટ જ આ ઇક્વેશનના સોલ્યુશન છે, અને આપણે અહીંયા તો પ્રૂવ કર્યું છે કે એચના દરેક એલિમેન્ટ એ એક્સિસ ટુ એમ ઇક્વલ ટુ ઇના સોલ્યુશન છે, અને એચમાં કેટલા એલિમેન્ટ છે, ઓર્ડર ઓફ એચ બરાબર એમ છે, તો એચમાં એમ એલિમેન્ટ છે. એનો અર્થ એવો થયો કે આ ઇક્વેશન એક્સિસ ટુ એમ ઇક્વલ ટુ ઇ અને એક્ઝેક્ટલી એમ સોલ્યુશન છે. So thus for each m belongs to Dm, direct positive divisor m of n matter, equation access to m equal to e has exactly m solutions. Agar bijo example jasu apna. Prove the following statements for a subgroup H of a cyclic group G equal to angle bracket A. તો આ નીચેના સ્ટેટમેન્ટ આપણે સાયક્લિક ગ્રુપ જી ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એ અને એના સબગ્રુપ એચ માટે પ્રૂવ કરશું. તો ફર્સ્ટ પ્રૂવ કરવું કે એચ ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ જી. સેકન્ડ, ક્વોશન્ટ ગ્રુપ જી બાય એચ ઇઝ સાયક્લિક, અને કોસ એચ એચ એ ઇઝ અ જનરેટર ઓફ ક્વોશન્ટ ગ્રુપ જી બાય એચ. તો આ બંને રિઝલ્ટ 2 અને 3 એ આપણે સાથે પ્રૂવ કરશું કે ક્વોશન્ટ ગ્રુપ જી બાય એચ એ સાયક્લિક ગ્રુપ છે અને એનો જનરેટર એ કોસ એચ એચ છે. So here G equal to angle bracket A, B a cyclic group and H is a subgroup of G. G equal to angle bracket A cyclic group leso and H is G no generator. So first proof, result proof is so, okay, H is a normal subgroup of G. Now apne, ahiya, since G is a સાયક્લિક ગ્રુપ, જે સાયક્લિક ગ્રુપ છે, એન્ડ આપણે જાણીએ છીએ કે એવરી સાયક્લિક ગ્રુપ ઇઝ કોમ્યુટેટિવ. આ થિયરમ આપણે શરૂઆતમાં જોઈ ગયા છે કે દરેક સાયક્લિક ગ્રુપ એ કોમ્યુટેટિવ જ હોય. તો શું કહી શકશું, ધેરફોર જી ઇઝ કોમ્યુટેટિવ. તો ગ્રુપ જી ઇઝ કોમ્યુટેટિવ થશે, અને જે ગ્રુપ એ કોમ્યુટેટિવ હોય તો ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી એ એચ ઇક્વલ ટુ એચ એ આપણે પ્રૂવ કરેલું છે. એનો અર્થ શું થયો કે તો એ સબગ્રુપ ઓફ જી ઇઝ એ નોર્મલ સબગ્રુપ ઓફ જી. એચ એ જી નો સબગ્રુપ છે તો જી કોમ્યુટેટિવ છે, માટે દરેક એ બિલોંગ્સ ટુ જી માટે એચ ઇક્વલ ટુ એચ થાય છે. એ આપણે જાણીએ છીએ રિઝલ્ટ. એનો અર્થ એમ થયો કે એચ એ નોર્મલ સબગ્રુપ છે, તો એચ એ જી નો કોઈ પણ સબગ્રુપ લીધો આપણે અને એ નોર્મલ છે એ પ્રૂવ કર્યો. એનો અર્થ એ જ સબગ્રુપ ઓફ જી ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ જી. તો એચ ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ જી. તો આ ફર્સ્ટ રિઝલ્ટ બહુ ઇઝીલી આપણે પ્રૂવ કર્યો કે સાયક્લિક ગ્રુપ એ કોમ્યુટેટિવ હોય છે, અને કોમ્યુટેટિવ ગ્રુપનો દરેક સબગ્રુપ એ નોર્મલ જ હોય એ આપણે રિઝલ્ટ જાણવે છે. તો એના પરથી બહુ ઇઝીલી કહી શકશું કે સાયક્લિક ગ્રુપ હોય છે એ તો એનો દરેક સબગ્રુપ એ છે નોર્મલ સબગ્રુપ જ હશે. હવે રિઝલ્ટ 2 અને 3 એ આપણે સાથે પ્રૂવ કરશું. પ્રૂવ કરવું છે કે ક્વોશન્ટ ગ્રુપ જી બાય એચ ઇઝ સાયક્લિક. અહીં ક્વોશન્ટ ગ્રુપ જી બાય એચ આપણે ડિફાઈન કરી શકશો, કારણ શું એનો સબગ્રુપ એ છે જીનો નોર્મલ સબગ્રુપ જ છે.
ક્વેશ્ચન ગ્રુપ જે બાયા છે ડિફાઇન થશે તો આપણે પ્રૂવ કરશું કે વી શો ધેટ જે બાયા છે ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એચ એ એ શું છે એલિમેન્ટ એ ગ્રુપ જી નો જનરેટર છે તો આપણે પ્રૂવ કરશું કે આ ક્વેશ્ચન ગ્રુપ જી બાયા છે ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એચ એ થાય તો આપણને રિઝલ્ટ આપણે સાથે પ્રૂવ કરશું તો જી બાયા છે સાયક્લિક થઈ જાય અને એચ એ એનો જનરેટર છે એ સાબિત તો જી કાયા છે એટલે આપણે જાણીએ છીએ કે એચ ના જી માં તમામ રાઈટ કોસેટ્સ નો સેટ જી કાયા છે ઇક્વલ ટુ એચ એક્સ ફોર એવરી એક્સ બિલોંગ ટુ જી માટે તો જી બાય એચ નો કોઈ પણ એલિમેન્ટ લઈએ એચ એક્સ બિલોંગ ટુ જી બાય એચ વેર એક્સ બિલોંગ ટુ જી એચ તો એક્સ બિલોંગ ટુ જી માટે જી બરાબર એંગલ બ્રેકેટ એ છે એંગલ બ્રેકેટ એ એટલે કે એ રેસ ટુ એન એન બિલોંગ ટુ ઝેડ તો એક્સ એ આ સેટ એંગલ એ રેસ ટુ એન એન બિલોંગ ટુ ઝેડ એનો એલિમેન્ટ છે તો એક્સ એ આવા ફોર્મમાં હશે એ રેસ ટુ એન ફોર્મમાં એક્સ ઇક્વલ ટુ એ રેસ ટુ એન કહી શકશો ફોર સમ એન બિલોંગ ટુ ઝેડ માટે તો એચ એક્સ બરાબર એચ એ રેસ ટુ એન કહી શકશો x બરાબર a રેસ ટુ n છે અને અહીંયા h એ g નો નોર્મલ સબગ્રુપ છે h એ g નો નોર્મલ સબગ્રુપ હોય તો આપણે રિઝલ્ટ પ્રૂવ કર્યું છે કે ફોર એવરી ab બિલોંગ્સ ટુ g h એ ઇન્ટુ hb બરાબર hb તો ફોર a બિલોંગ્સ ટુ g માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી માટે એચ એ ઇન્ટુ એચ એ બરાબર એચ એ ઇન્ટુ એ એટલે કે એચ એ સ્ક્વેર થશે તો આમ આપણને આ રિઝલ્ટ મળે છે કે એચ એ ઇન્ટુ એચ એ બરાબર શું થશે એચ એ ઇન્ટુ એચ એ એટલે કે એચ એ નો સ્ક્વેર લખાય બરાબર શું મળે છે એચ એ સ્ક્વેર તો એચ એ નો સ્ક્વેર બરાબર એચ એ સ્ક્વેર થાય તો એને જનરલ ફોર્મમાં લખી તો એચ એ રેસ ટુ એન બરાબર થશે એચ એ રેસ ટુ એન અને એચ એ રેસ ટુ એન ઇક્વલ ટુ થશે એંગલ બ્રેકેટ એચ એ સાયક્લિક ગ્રુપ એને ડેફિનેશન મુજબ એચ એ રેસ ટુ એન એ બિલોંગ ટુ એંગલ બ્રેકેટ એચ એ થશે તો ફોર એચ એક્સ બિલોંગ્સ ટુ જી બાય એચ જી બાય એચ નો કોઈ પણ એલિમેન્ટ લીધો તો આપણે એચ એક્સ તો ઇમ્પ્લાઇઝ આપણે પ્રૂવ કર્યું કે એચ એક્સ બિલોંગ્સ ટુ એંગલ બ્રેકેટ એચ એ થાય છે તો આપણે કહી શકશું કે જી બાય એચ એ સબસેટ ઓફ એંગલ બ્રેકેટ એચ એ હવે આપણે પ્રૂવ કરવું છે કે જી બાય એચ ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એચ તો વધુ આગળ આપણે પ્રૂવ કરવું પડશે કે એંગલ બ્રેકેટ એચ ઇઝ ઓલસો સબસેટ ઓફ જી બાય એચ તો હવે એ રિઝલ્ટ આપણે પ્રૂવ કરશું કે એંગલ બ્રેકેટ એચ સબસેટ ઓફ જી બાય એચ અને એ પ્રૂવ કરવા માટે એંગલ બ્રેકેટ એચ નો કોઈ પણ એલિમેન્ટ લેશું એટલે ત્યાંની એલિમેન્ટ એચ એ રેસ ટુ એમ એંગલ બ્રેકેટ એચ નો એલિમેન્ટ આવા ફોર્મમાં જશે એચ એ રેસ ટુ એમ તો લેટ એન એચ એ રેસ ટુ એમ બિલોંગ્સ ટુ એંગલ બ્રેકેટ એચ તો આપણે જોઈ ગયા કે એચ એ જે નો નોર્મલ સબગ્રુપ છે તો એચ એ રેસ ટુ એમ ઇક્વલ ટુ એચ એ રેસ ટુ એમ થાય અને એચ એ રેસ ટુ એમ એ બિલોંગ્સ ટુ જી બાય એચ થશે કારણ રાઈટ કોસેટ છે એચ નો જી માં રાઈટ કોસેટ એ બિલોંગ્સ ટુ જી અને આ કેપિટલ જી ઇઝ એ ગ્રુપ છે તો એ રેસ ટુ એમ બિલોંગ્સ ટુ જી થાય
A chain of elements है, J group है, तो ये रिश्ते हैं, also belongs to J था है। तो ये रिश्ते हैं, में element है, chain of elements है, तो H ये रिश्ते हैं, belongs to J by H ऐसे, H ना J मार right coset थे, तो H ना J मार तमाम right coset ना set, ये J by H। તો આમ આપણે પ્રૂવ કર્યું કે એચ રેસ ટુ એમ બિલોંગ્સ ટુ જી બાય એચ થાય છે. તો આ એચ રેસ ટુ એમ કોનો એલિમેન્ટ લીધો હતો આપણે? ઉપર આપણે જોઈ કે અહીંયા એચ રેસ ટુ એમ એ એંગલ બ્રેકેટ એચ એનો કોઈ પણ એલિમેન્ટ લીધો હતો, એટલે તેની એલિમેન્ટ એચ રેસ ટુ એમ બિલોંગ્સ ટુ એંગલ બ્રેકેટ એચ એ, અને એ એલિમેન્ટ એ બિલોંગ્સ ટુ જી બાય એચ છે એ પ્રૂવ કર્યું આપણે. તો દસ ફોર એની એચ રેસ ટુ એમ બિલોંગ્સ ટુ એંગલ બ્રેકેટ એચ એ, એચ રેસ ટુ એમ બિલોંગ્સ ટુ જી બાય એચ થાય છે. તો એનો અર્થ શું થયો કે એંગલ બ્રેકેટ એચ એ સબસેટ ઓફ જી બાય એચ. તો રિઝલ્ટ વન માં આપણે પ્રૂવ કર્યું કે જી બાય એચ ઇઝ અ સબસેટ ઓફ એંગલ બ્રેકેટ એચ એ, અને રિઝલ્ટ ટુ માં આપણે પ્રૂવ કર્યું કે એંગલ બ્રેકેટ એ છે સબસેટ ઓફ જી બાય એચ. તો આ બંને રિઝલ્ટ ઉપરથી આપણે કહી શકશું કે જી બાય એચ ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એચ એ. આપણે જાણીએ છીએ એ સબસેટ બી અને બી સબસેટ એ હોય, તો આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ બી થાય. તો એ મુજબ રિઝલ્ટ વન માં પ્રૂવ કર્યું છે કે જી બાય એચ સબસેટ ઓફ એંગલ બ્રેકેટ એચ એ, અને ટુ માં પ્રૂવ કર્યું એંગલ બ્રેકેટ એ છે સબસેટ ઓફ જી બાય એચ. તો જી બાય એચ ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એચ એ થશે. તો આમ આપણે બંને રિઝલ્ટ ટુ અને થ્રી બંને પ્રૂવ કરી દીધા કે જી બાય એચ ઇઝ સાયક્લિક, તો ધેરફોર જી બાય એચ ઇઝ સાયક્લિક એન્ડ H A is a generator of G by H. તો આમ આપણે આપણે રિઝલ્ટ વન ટુ અને થ્રી ત્રણેય પ્રૂવ કર્યા કે જી એ કોઈ પણ સાયક્લિક ગ્રુપ, જી ઇક્વલ ટુ એંગલ બ્રેકેટ એ, અને એચ એ જી નો સબગ્રુપ હોય. તો એના માટે સૌ પ્રથમ આપણે પ્રૂવ કર્યું કે એચ ઇઝ એ નોર્મલ સબગ્રુપ ઓફ જી, અને પછી આપણે આ બંને રિઝલ્ટ સાથે પ્રૂવ કર્યા કે ક્વોશન ગ્રુપ જી બાય એચ એ સાયક્લિક ગ્રુપ હોય અને એચ એનો જનરેટર થાય. તો વધુ એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.